સ્વાધ્યાયનો 11.15મો દાખલો. આપેલા કિસ્સાઓ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. તો આપેલા કિસ્સા માટે આપણે શોધવાની છે ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો હવે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર છે લેમ્બડા એના બરાબર એચના છેદમાં પી. તો પહેલો કિસ્સો છે, 1 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી 0.040 કિલોગ્રામ દળની બુલેટ. તો પહેલા કિસ્સામાં તમને વેગ વી આપી દીધો છે અને વેગ વી છે 1 કિલોમીટર પર સેકન્ડ. અને બીજું જે આપેલું છે આ છે માસ એમ, બરાબર. તો વી અને એમ બંને આપી દીધા છે. તો આપણી પાસે ડી બ્રોગલી તરંગ લંબાઈ છે એના માટેનું સૂત્ર તૈયાર છે, લેમડા બરાબર એચ અપોન પી અથવા લેમડા બરાબર એચ અપોન એમ વી. તો હવે માસ પણ આપણી પાસે તૈયાર છે અને તમારી પાસે વેલોસિટી પણ તૈયાર છે. તો એચની કિંમત છે 6.625 × 10⁻³⁴. માસ જે છે એ છે 0.040 કિલોગ્રામ અને વેલોસિટી છે 1 કિલોમીટર, બરાબર 1 કિલોમીટર પ્રતિ સેકન્ડ. 1 કિલોમીટર પ્રતિ સેકન્ડને તમે કહી શકો 1000 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે તમારું લેમ્બડા જે છે એ થઈ જશે 1.7 × 10⁻³⁵ મીટર. બહુ જ સિમ્પલ દાખલો છે. બીજો જે છે કિસ્સો, એમાં ફરીથી તમને વેગ એ જ આપેલો છે, વી ઇઝ ઇક્વલ ટુ 1 કિલોમીટર પર સેકન્ડ. એને તમારે કન્વર્ટ કરવો પડશે 1000 મીટર પર સેકન્ડની અંદર. અને માસ જે છે એમ, માસ એમ એની કિંમત છે 0.060. તો આ બધા કિસ્સાની અંદર તમારે ડી બ્રોગલી તરંગ લંબાઈ તમે લખી શકો કે સપોઝ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થશે. તો એચ અપોન એમ વી. એચની કિંમત કેટલી થાય? 6.625 × 10⁻³⁴. એમ જે છે દેટ ઇઝ 0.060 અને વી છે, વીને તમારે 1 ઇન્ટુ વીને જે છે એ તમારે મોડિફાઈ કરવો પડશે. તો વીની કિંમત 1 કિલોમીટર છે એટલે એને તમારે છેદમાં ગુણાકારમાં હજી 1000 પણ મૂકવા પડશે. એટલે આને સાદરૂપ આપશો એટલે 1.104 × 10⁻³⁔ મીટર આવો જવાબ આવશે. ત્યાર પછી ત્રીજો જે કિસ્સો છે એમાં એવું છે કે વેલોસિટી તમને આપેલી છે અને ત્રીજો જે કિસ્સો છે 15મો દાખલો સ્ટાર્ટ કરી દીધો છે, વાંધો નહીં. તો 15મા દાખલાની અંદર જે ત્રીજો કિસ્સો છે એ ત્રીજા કિસ્સામાં વેલોસિટી વી તમને આપેલી છે 2.2 મીટર પર સેકન્ડ અને માસ એમ તમને આપેલું છે, અગેન લેમ્બડા બરાબર એચ અપોન પી અથવા એચ અપોન એમ વી. તો એમાં એમ મીટર પ્રતિ સેકન્ડમાં જ છે અને દળ જે છે એ કિલોગ્રામમાં જ છે એટલે કંઈ કન્વર્ટ કરવાની જરૂર નથી. તો એચ અપોન એમ વી, એચ એટલે 6.625 × 10⁻³⁴, માસ 10⁻⁹ અને વી એટલે 2.2. તો જવાબ થઈ જશે 3.011 × 10⁻²⁵ મીટર.